તમે પાણીને બનાવી નથી શકતા ને, તો પાણીને બગાડી ન શકો. મોઢે હાબુ લગાડ્યો હોય, નળ એમણે એમ ચાલુ હોય, પાણી એમણે એમ જાતું હોય, તમે ન બગાડી શકો. શું કામ? પાણીને આપણે બનાવી નથી શકતા, એમ સમયને હું તમે બનાવી નથી શકતા. એ કુદરતની આપેલી ભેટ છે, એને બગાડવાનો નહીં, અને સમયને સુધારવા માટે તમે અહીંયા કથા મંડપમાં બેઠા છો. એટલે કહી શકું કે તમે પટેલ લોકો સમાજને માનો, અમે બ્રાહ્મણો સમાજને માનીએ. આપણી સપ્તાહની અંદર જૂનાગઢ નિવાસી મર્મજ્ઞ સાહિત્યકાર અને જેને દેવી ભાગવતનું જ્ઞાન છે, જેણે પોતાના જીવનની અંદર ભાગવતને વણી લીધું, ચોપાઈ દ્વારા જેણે આખે આખું ભાગવત બનાવ્યું છે, અને મને કીધું તું લાખણસિંહભાઈની સપ્તાહમાં જ્યારે હું કંકોત્રી દેવા ગયો ને, ત્યારે લાખણસિંહભાઈએ કીધું કે પ્રદીપભાઈ તમે આ ચોપાઈબદ્ધ ભાગવતજીને લઈ જાજો અને લોકો સુધી આને પહોંચાડજો, કારણ કે સદગ્રંથ એ સમાજની અંદર જતો થવો જોઈએ. અને વિજયદાન ગઢવી પણ એમના સાથી કલાકાર છે, એ પણ એમની સાથે છે. બંનેને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. ભગવાને કીધું, દુર્યોધન કહે છે કે કૃષ્ણ, અમે તારા માટે 56 પ્રકારના ભોગ બનાવ્યા છે. આવો આવો, દુર્યોધન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, મેં તારા માટે 56 પ્રકારના ભોગ બનાવ્યા, અને આ ભોગની હું એક મહિનાથી તૈયારી કરું છું, તમારે ભોગ નથી આરગવા? ત્યારે કૃષ્ણએ કીધું કે જેનું જીવન ભોગ જીવન હોય ને, એને ત્યાં હું ક્યારેય ભોગ ન આરોગું. હે દુર્યોધન, તારું જીવન ભોગ જીવન છે, તારા 56 પ્રકારના ભોગનો હું ત્યાગ કરું છું. હું તો જે ભાવ જગતમાં જીવતો હોય એને ત્યાં ભોજન લઉં. ભગવાને ઉદ્ધવજીને કીધું કે ચાલો ઉદ્ધવ, આવા 56 પ્રકારના ભોગની આપને જરૂર નથી. ઉદ્ધવજીએ કીધું, પણ પ્રભુ જમવાનો સમય છે, અત્યારે ક્યાં જાશું? ભગવાન દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી અને ઉદ્ધવજીનો હાથ પકડી અને આવે છે હવે ગંગાજીના કિનારે. ભગવાન કૃષ્ણે કીધું, ચાલો ઉદ્ધવ, હવે આપણે વિદુરના ઘરે જઈએ. અને ત્યારે કવિઓ પણ ગાય છે ને, ચાલો રે વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો રે વિદુર ઘેર જાય, ઉદ્ધવજી બંટીનો રોટલો ને આંગળિયાની ભાજી, બંટીનો રોટલો ને આંગળિયાની ભાજી, રુચિ રુચિ ભો
ચાલો ને ઉદ્ધવજી, હવે આપણે વિદુર ઘરે જઈએ. આપણી કથા અત્યારે 25 મિનિટ ચાલશે. 6 થી 6:15 આપણી વચ્ચે મર્મગ્ન સાહિત્યકાર લાખણસિંહભાઈ ગઢવી, એને 6 થી 6:15 શાબ્દિક પ્રવચન આપણે સાંભળવાનું છે, અને 6:15 થી 6:30 આપણે મા ગાયની પૂજા કરવાની છે આજે. એટલે 25 મિનિટ કથા ચાલશે. અને કહી શકાય કે આ દેશની સંસ્કૃતિ બચાવવી હોય ને તો સાહિત્યકારોએ બચાવી. આ દેશને બચાવનાર મિલિટરી જે દેશની બોર્ડર ઉપર છે, એણે આ દેશને બચાવ્યો, અને આ દેશની સંસ્કૃતિ એ સાહિત્યકારોએ બચાવી છે. એટલા માટે એની પણ જરૂર છે. ભગવાને કીધું કે ઉદ્ધવ, ચાલ આપણે હવે વિદુર કાકાના ઘરે જઈએ. ઉદ્ધવ, વિદુર કાકાનો ભાવ મને એ તરફ ખેંચે છે, અને આપણે હવે ત્યાં જઈએ. શ્રીમદ ભાગવતની કથા મને તમને અહીંયા સિદ્ધાંત આપે છે કે ભગવાનને 56 પ્રકારના ભોગની જરૂર નહીં, ભગવાનને ફક્ત ને ફક્ત તમારા ભાવની જરૂર છે. ભગવાનને કોઈ સાધનાની જરૂર નથી, ભગવાનને કોઈ તપની જરૂર નથી, ભગવાનને માત્ર ને માત્ર ભાવની જરૂર છે. ભગવાનને તો ખાલી તમે એક કટોરીમાં મિશ્રી માખણ ધરીને ને તુલસી પત્ર મૂકીને ભગવાનને કહેશો ને કે વાલા આરોગો, ઈ ભગવાન પ્રેમથી આરોગશે. મુજે સાધના આરાધના અને અર્ચના બસ પ્રેમ છે, કોને પૂજું કોને ત્યજું, મારી પૂજા તો બસ પ્રેમ છે. હું કોને ભજું હું કોને ત્યજું, પ્રેમ છે ને એ મોટામાં મોટી પૂજા છે. કોઈને ભજવાની કોઈને પૂજવાની જરૂર નથી. જેના જીવનમાં પ્રેમ નામનું તત્વ પ્રગટ થઈ જાય ને, એમાં બધું આવી જાય, એમાં બધી પૂજા આવી જાય. ચાહે એ માતા પિતાનો પ્રેમ હોય, ચાહે ભાઈ ભાઈનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, આમાં બધી પૂજા આવી જાય. ભગવાન આજે વિદુરના ઘરે જાય છે. શું કામ ભગવાન વિદુરજીના ઘરે જાય? વિદુરજી ભગવાનના પરમ વૈષ્ણવ છે, વિદુરજી ભગવાનના પરમ ભક્ત છે. અને ભગવાનને જો કોઈ વાલામાં વાલું હોય ને તો ઈ એનો ભક્ત વાલો છે. ભગવાન ભક્તને આધીન થયેલા છે. એક બ્રાહ્મણ ભગવાનનો ભક્ત અને ભગવાનની નિત્ય સેવા કરે ઠાકોરજીની. હવે એક વખત સવારના પોરમાં આ બ્રાહ્મણ સ્નાન કરવા માટે નદી કાંઠે જાય, અને નદી કાંઠે એક ધોબી કપડાં ધોતો હતો. હવે ગોરબાપા જેવા સ્નાન કરીને બહાર આવ્યા, એટલે ધોબીએ કપડાં પછાડ્યા, એટલે છાંટા ઉડ્યા ગોરબાપાને, એટલે બ્રાહ્મણ ફરી પાછા સ્નાન કરવા માટે ગયા. વળી બહાર સ્નાન કરીને નીકળ્યા, એટલે વળી ધોબીએ કપડાં પછાડ્યા, એટલે વળી છાંટા ઉડ્યા, એટલે વળી સ્નાન કરવા ગયા. આમ 2-3 વખત છું ને, એટલે લક્ષ્મીજીએ ઠાકોરજીને કીધું કે જોઉં ને તમારા ભક્તને પેલો ધોબી હેરાન કરે છે, ભક્તને પરેશાન કરે છે, જાઓ એને બચાવો. ભગવાને કીધું, દેવી થોડીક વાર ખોભરો, સાચો ભક્ત છે કે ઠગ ભક્ત છે હમણાં ખબર પડી જશે. આવું 10 વાર થયું ને, નાવા જાય કપડાં પછાડે, નાવા જાય કપડાં પછાડે, 10 વાર થયું ને, ગોરબાપા મૈંડા ખીજાવા અને મૈંડા ધોબીને ગાળો દેવા. ભગવાને કીધું, દેવી આ તો ધોબીએ ધોબી થઈ ગયા, આમાં ક્યાં બચાવવા જાવું. કહેવાનો અર્થ કે સાચો ભક્ત હોય ને એની વારે ભગવાન આવે, ધોબીએ ધોબી થાય ને અહીંયા ભગવાન ન જાય. સહનશીલતા હોવી જોઈએ. આ વિદુરજી ભગવાનના પરમ ભક્ત છે. ભગવાન શ્રી કૃષ્ણ વિચારે છે કે મારો વિદુર ઘણા સમયથી પ્રતીક્ષા કરી છે, હાલ હવે એને ત્યાં જવું છે. આ બાજુ વિદુરજી અને સુલભા દેવી ઝૂંપડી બંધ કરી અને ભગવાનના નામનું ભજન કરે છે. ભગવાન કહે છે, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, ન તો હું વૈકુંઠમાં રહું છું, ન તો હું યોગીઓના હૃદયમાં રહું છું, પણ હું તો ત્યાં રહું છું જ્યાં મારા ભક્તો ભેગા મળી પ્રેમમાં વ્યાકુળ થઈ અને મારું કીર્તન કરે છે. ભલે ગરીબ હોય પણ જો એ ભગવાનનું ભજન કરતો હોય ને તો હે નારદ મારો વાસ ત્યાં છે. અને લાખણસિંહભાઈ ગઢવીના શબ્દોમાં કહેવું હોય ને તો ગરીબ હોવું અને ભગવાનનું ભજન કરવું ને આ ભાગ્યશાળી વ્યક્તિ છે. ગરીબ હોવું અને ભગવાનનું ભજન કરવું ને એ ભાગ્યશાળી વ્યક્તિ છે. સાવકાર હોવું અને ભગવાનનું ભજન કરવું એ મહાભાગ્યશાળી છે. સાવકાર હોવું અને ભગવાનનું ભજન કરવું એ વ્યક્તિ ભાગ્યશાળી છે. પણ ગરીબ હોવું અને આવા કાર્યો થતા હોય ને એમાં દાન દેવું ને એ મહાભાગ્યશાળી છે.
સાવકાર હોય ભગવાનનું ભજન કરે ને તો સમજવું કે ભાગ્યશાળી છે, અને ગરીબ હોય છતાંય આવા કાર્યની અંદર દાન આપે ને એ મહાભાગ્યશાળી છે. અને એવા લોકોની વારે ભગવાન જાય. ભગવાને કીધું દેવી ઘડીકવાર ખોબરો સાચો ભક્ત છે કે નહીં, અને ઠગ ભક્ત હતો એટલે ભગવાન ત્યાં ન આવ્યા. આ બાજુ ઝૂંપડીએ આવી અને દરવાજો ખખડાવ્યો. અહીંયા કહેવા માગે છે કે તમે તમારા ઘરમાં કીર્તન કરો તો એવું કરો કે ભગવાનને તમારો દરવાજો ખખડાવવાનું મન થાય. વિદુરજી તો રાજી રાજી થઈ ગયા. દેવી દ્વારકા નાથ પધાર્યા હોય એવું લાગે છે. બાર જ્યાં દરવાજો ઉઘાડ્યો ને ત્યાં તો શાંતાકારમ ભુજગ શયનમ શંખ ચક્ર ગદા ને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ના દર્શન થયા. અને એ ભાન ભૂલી ગઈ, તન્મય થઈ ગઈ દર્શનમાં. ભગવાનને આસન આપવાનું ભૂલી ગઈ. ભગવાને હાથે દર્ભનું આસન પાથરી અને ભગવાન બેઠા છે. શ્રી કૃષ્ણએ કીધું કાકા મને ભૂખ બહુ લાગી છે, કંઈક જમવાનું હોય તો આપો ને. વિદુરજી પૂછે છે કે તમે દુર્યોધનને અહીંયા 56 પ્રકારના ભોગ મહિના મહિના દિવસથી તૈયારી કરે, તમે 56 પ્રકારના ભોગ આરોગીને નથી આવ્યા? કૃષ્ણએ કીધું કે મારે એવા 56 પ્રકારના ભોગ નથી જમવા, મારે તો જે ભાવ જગતમાં જીવે ને એને અહીંયા ભોજન કરવું છે. અને દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું હતું કે આ દાસી પુત્રને અહીંયા કોણે બોલાવ્યો, આ અમારા ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈને મોટો થાય છે. આવું અપમાન દુર્યોધને કર્યું હતું ને એ વિદુરજીએ કૃષ્ણને ન કીધું. કૃષ્ણએ દુર્યોધનના અવગુણ ન ગાયા, કારણ કે વિદુર સંત છે અને સંત ક્યારેય કોઈના અવગુણ ન ગાય. અને ભગવાન એ સમયે ભોજન માગે છે અને વિદુરજી સંકોચ થાય છે કે હું ભગવાનને પેલી ભાજી કઈ રીતે જમાડું, આ તો 56 પ્રકાર ભોગ આરોગનારો છે. ત્યારે વિદુરજીના પત્ની પૂછે છે તમે કેળા ફળી ખાશો? કૃષ્ણ કે હા હા કેમ નહીં, તમારા હાથની કેળા ફળી તો કાકી મારે ચોક્કસ ખાવી છે, માટે જ મેં ધક્કો ખાધો. અને એ સમયે કેળા લઈ અને કેળા ઉપરથી છાલ ઉતારે છે સુલભા દેવી, અને જે કેળાનો ગર્ભ હતો એને ફેંકી દીધો અને કૃષ્ણના મુખમાં કેળાની છાલ મૂકીને ત્યારે એ વાલો પ્રેમથી છાલ આરોગવા માંડ્યો કૃષ્ણ. અને એ સમયે વિદુરજીની દ્રષ્ટિ પડી, કીધું દેવી આ તમે શું ખવડાવો છો જરાક જોઉં તો ખરા, કેળાનો ગર્ભ સાઈડમાં રહી ગયો છે, તમે કેળાની છાલ ખવડાવી દીધી. સુલભા દેવી કે ભગવાન મને માફ કરજો, તમારા પ્રેમમાં એવી ગડાડૂબ હતી ને કે મને ખબર ન પડી હું તમને છાલ ખવડાવું છું કે ગર્ભ ખવડાવું. પણ કૃષ્ણ તમારે તો મને કહેવાય ને કે આ ગર્ભ નથી આ છાલ છે. કૃષ્ણએ કીધું કે કાકી તમારા કેળાની છાલ એટલી બધી મીઠી લાગે છે ને કે મને ખબર ન પડી કે આ ગર્ભ છે કે છાલ છે. આ છે ભક્તનો પ્રેમ. અને ભગવાને એ સુલભા દેવીના કેળાની છાલ ખાધી, અને છતાંય પેટ ન ભરાણું ને દોડીને કૃષ્ણ ભગવાન રસોડામાં જાય, ઉપરથી ભાજીની હાંડી ઉતારી અને ઉદ્ધવ ભગવાનના એ રસોડામાં જઈને હાંડી ઉતારીને વિદુરજીને કીધું કે મંડો હવે ભાજીને આરોગવા. અને દુર્યોધન કા મેવા ત્યાગી ભાજી વિદુર ઘર ખાઈ, જૂઠે ફલ સબરી કે ખાયે બહુવિધિ પ્રેમ લગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. વિદુર ચરિત્ર મને તમને સમજાવે કે પરમાત્માની સાથે તમે એવો પ્રેમ કરો, પાપ છોડીને એવી ભક્તિ કરો, એવું પવિત્ર જીવન જીવો કે પરમાત્માને તમારા ઘરનું ભોજન આરોગવું પડે. દુર્યોધનના મેવાનો ત્યાગ કર્યો અને ચાર સ્વાદ ભગવાન ક્યારેય ભૂલ્યા નથી. એક વિદુર કાકાની ભાજી એનો સ્વાદ ભગવાન ભૂલતા નથી, બીજું સુલભા દેવીના કેળાની છાલ એનો સ્વાદ ભગવાન ક્યારેય ભૂલ્યા નથી, ત્રીજું સબરીબાઈના બોર એનો સ્વાદ ભગવાન કોઈ દિવસ ભૂલ્યા નથી, અને ચોથું સુદામાના તાંદુલ આ ચારનો સ્વાદ ભગવાન કૃષ્ણ હજી ભૂલતા નથી. વિદુરજી હવે વિચાર કરે છે પ્રભુએ કૌરવોના ઘરનું પાણી નથી પીધું, કદાચ હવે કૌરવોનો વિનાશ થાય એવું લાગે છે. વિદુરજીને થયું ધૃતરાષ્ટ્રનો કુસંગ છોડી અને હવે હું ભજન માટે નીકળી જાઉં. અને એથી વિદુરજી ઘરનો ત્યાગ કરી ગંગાજીના કિનારે આવી ગંગાજીની અંદર સ્નાન કરી પવિત્ર જીવન જીવી અને ભાગવતી મુક્તિને પામ્યા છે. ત્યારે ઉદ્ધવ અને વિદુરજીનું ત્યાં મિલન થાય છે ગંગાજીના કિનારે, અને બંને ભગવાનના પરમ ભક્ત છે, બંને એકબીજાને ભેટી પડ્યા. વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે કે હે ઉદ્ધવ તમે કેમ આટલા બધા ઉદાસ છો? હરિનો દાસ ઉદાસ ન હોઈ શકે, ઉદાસીનું કારણ મને જણાવો ને.
ત્યારે ઉદ્ધવ કઈ બોલી ન શક્યા ને રડવા લાગ્યા. ઉદ્ધવ ને રડતા જોઈને વિદુરજીને નક્કી થઈ ગયું કે કઈક અપશુકન થયા હોય ને એવું લાગે છે. કીધું તમે ક્યાંથી આવો છો? ઉદ્ધવજી કીધું હું દ્વારકાથી આવું છું. વિદુરજી કીધું દ્વારકામાં બધા વસુદેવ દેવકી કૃષ્ણ બલરામ પ્રદ્યુમ્ન આ બધા કુશળ મંગલ તો છે ને? ત્યારે ઉદ્ધવજી રડતા રડતા કીધું વિદુર આમાંથી અત્યારે એક પણ પાત્ર ત્યાં હાજર નથી. અને એ વખતે વિદુર ની આંખ માંથી દડ દડ આંસુ મીંડા પડવા ત્યારે વિદુરે કીધું કે કૃષ્ણ એક વચન આપ્યું હતું કે હું મારા કાકાને ઉપદેશ આપીશ. મેં એની ભાજી આરોગી છે, એને વચન આપ્યું છે કે હું તમને જ્ઞાન ઉપદેશ કરી, શું એ કૃષ્ણનું વચન મિથ્યા જાશે? પણ વિદુર કાકાને હું મળી ન શક્યો. પણ વિદુર કાકાને કેજો કે મૈત્રેય ઋષિ તમને જ્ઞાન ઉપદેશ કરશે. શ્રીમદ ભાગવત એ કથા સમજાવે છે કે વિદુર પાસે ભોજન માટે ભલે ખાલી ભાજી હતી, પણ વિદુરજીનો ભાવ મોટો હતો ને, ભગવાનને અંતિમ સમયે વિદુરજીનું નામ લેવું પડ્યું કે એને જ્ઞાન ઉપદેશ કરશો, મૈત્રેય ઋષિને કેજો એ જ્ઞાન ઉપદેશ કરશે. ઉદ્ધવજીએ વિદુર કાકાને યદવંશની કથા સંભળાવી, ભગવાનના સ્વધામ ગમનની વાત કહી અને શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન ત્યાં કરે છે. ભગવાને આ ચરણ પાદુકા એને આપી અને આજ્ઞા કરી છે કે બદ્રિકાશ્રમ જવાનું. વિદુર કાકા તમે હવે મૈત્રેય ઋષિના આશ્રમમાં પધારો, મૈત્રેય ઋષિ તમને જ્ઞાન ઉપદેશ કરશે. ગંગાજીના કાંઠેથી બંને ભક્ત અલગ થયા, સજન નયળ બની અને કૃષ્ણની પાદુકાને હૃદયે ધારણ કરી અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જાય છે. સંત વિદુર મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા. ઋષિ મૈત્રેય ભક્ત વિદુરજીનું સ્વાગત કરે છે, પૂજન કરે છે. આવો વિદુરજી. વિદુરજી કીધું ઉદ્ધવજી દ્વારા મને સમાચાર મળ્યા એટલા માટે તમારા આશ્રમમાં આવવાનું થયું છે. હે મૈત્રેય, કૃપા કરીને મને જ્ઞાન ઉપદેશ કરો. મૈત્રેય ઋષિ કીધું ભક્તરાજ તમે પ્રશ્ન કરો અને આપના પ્રશ્નના ઉત્તરમાં હું તમને જ્ઞાન પીરસું. સંત વિદુરજી હવે પ્રશ્ન કરે છે. સુખાય કર્માણિ કરોતિ લોકે ન તેહિ સુખમ વિન્યદુપારમમ વા વિન્દેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. મૈત્રેયજી, આ જગતમાં પ્રાણી માત્ર સુખી થવા માટે જે મહેનત કરે છે પણ સુખ ઈચ્છવા છતાં સુખ ટકતું નથી અને દુઃખને નોતરું નથી આપતા છતાંય દુઃખ કેમ આવે છે? આ વિદુરજીનો પ્રશ્ન પહેલો. દુઃખને નોતરું દેવા છતાં નથી દેતા છતાંય દુઃખ આવે છે અને સુખ ટકતું કેમ નથી? મૈત્રેય ઋષિ કીધું વિદુરજી તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. વિદુરજીએ મૈત્રેય ઋષિ કીધું કે વિદુરજી માણસના પ્રારબ્ધમાં હોય ને એટલા સમય માણસ સુખ ભોગવે, સંચિત કર્મોની અંદર સુખ હોય તો એ પ્રારબ્ધની અંદર એનું નિર્માણ થાય. સતી વિપાકે જાતિ આયુ ભોગાહ, કર્મના વિપાક રૂપે જાતિ અને આયુષ્ય અને ભોગ મળે. જીવ માત્રનો જન્મ થાય ત્યારથી જ જાતિ આયુષ્ય અને ભોગ આ બધું નક્કી થઈ ગયું હોય માના ગર્ભમાં. જન્મની બાબતમાં હું કે તમે જરાય પણ સ્વતંત્ર નથી. અને સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે આપણું આયુષ્ય એ વર્ષમાં મહિનામાં કલાકમાં મિનિટમાં કે સેકન્ડમાં નહીં, મારું તમારું આયુષ્ય શ્વાસોશ્વાસમાં નક્કી થયેલું છે. તપકત અંજલિ શ્વાસોશ્વાસ, જેમ ખોબામાં ભરેલી જળની અંજલિ એમાંથી જેમ પાણી ટેપકા કરે ને એમ આ શરીર રૂપી અંજલિમાંથી શ્વાસે શ્વાસે આપણું આયુષ્ય નષ્ટ થતું જાય છે. વિદુરજી પ્રશ્ન કરે છે, મૈત્રેયજી આ સૃષ્ટિનો ક્રમ તો મને બતાવો, સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ? મૈત્રેયજીએ ભગવાન મૈત્રેયજીએ જવાબ આપતા કીધું છે કે વિદુરજી ભગવાનના વિરાટ નારાયણમાંથી નાભીમાંથી કમળની ઉત્પત્તિ, કમળમાં ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ કમળનું મૂળ ક્યાં અને એ ગોતવા માટે નીચે ઉતરે છે, મૂળ ગોતી ન શક્યા ત્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી અને એ સમયે આકાશવાણી થઈ, તપ તપ તપ, હે બ્રહ્મા તમે તપ કરો. અને તપ દ્વારા ભગવાન પ્રસન્ન થયા. બ્રહ્માજીએ પોતાના જમણા અંગમાંથી મનુને પ્રગટ કર્યા, ડાબા અંગમાંથી સતરૂપાને પ્રગટ કર્યા. મનુ અને સતરૂપાએ કીધું ભગવાન અમે સૃષ્ટિની રચના તો કરીએ પણ સૃષ્ટિ એ પૃથ્વી છે અને પૃથ્વી ક્યાં છે અત્યારે? પૃથ્વી તો રસાતળમાં જતી રહી છે, એને બહાર લાવવામાં મારી મદદ કરો. અને એ સમયે ભગવાનને નસકોરામાંથી વરાહ ભગવાનની ઉત્પત્તિ થઈ અને એ વરાહ ભગવાન દ્વારા પૃથ્વીને બહાર લાવવામાં આવી. વરાહનો અર્થ છે વરહ એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. શા માટે શ્રેષ્ઠ દિવસ? તો કે ભગવાને પૃથ્વીને બહાર કાઢી જે પૃથ્વી ઉપર આપણે બેઠા છીએ, જે
જે પૃથ્વી મને તમને અન્ન જળ આપે છે, ફળ આપે છે, એ પૃથ્વીને જળમાંથી ભગવાને બહાર કાઢી, એ દિવસ એટલે શ્રેષ્ઠ દિવસ એટલે વરાહ. વરાહ ભગવાન એ પૃથ્વીના પતિ છે. વરાહ ભગવાન રસાતળમાં જઈ અને પોતાના દાંત વડે પૃથ્વીને રસાતળમાંથી બહાર લાવ્યા. ત્યાર પછી બ્રહ્માજીએ જીવ સૃષ્ટિની રચના કરી, અનેક પ્રકારના જીવોને ઉત્પન્ન કર્યા.